કેટલા માનો ભાઈ, તું નીકળી જાય પણ આ પછી વરી જાય ને એવું હોય, મને મારી ઘર જ હોય, મારી ઘર જ રાખવી ભાઈ દેવ, એટલી ઘર જ હોય ને એટલો ફાયદો થાય. એક બેને તે નવલકથાનું જે પાત્ર વિપ્રદાસ છે, તે વિપ્રદાસની ભાવના ને તે પાત્રની સમજણ ફલાણા ભાઈમાં છે એમ જણાવેલું. તને પણ યોગાનુયોગ રીતે એવું સૂઝ્યું તે આનંદની વાત છે. તારા હૃદયનો ભાવ અને તારી શુભેચ્છા એમના પર વરસતી રહે એવી મુરાદ પણ છે. 28 તારીખ 2018 ને સોમવાર 137મો મુદ્દો છે 64મા પાનામાં. જેમ એક માણસ જણાવવાનું, એક મકાન જણાવવાનું હોય તો એના નકશા પ્રમાણે જ બધું કામ ચાલે, તેવી જ રીતે સાધનાના માર્ગની આશાનું છે. માટે આપણે આશાને સાધના માર્ગની ભૂમિકામાં તે નક્કર સ્વરૂપ લે એવી રીતે દોર્યા કરવાની છે. સાધના એ કલ્પનાનો પ્રદેશ નથી, પણ જીવન ઘડવાને માટે હૃદયની ભાવનાના નક્કર સ્વરૂપને કાજે એવું સ્વરૂપ ઘડવાને કાજે એવું સ્વરૂપ અપાવવાને માટે એ ભાવના સઘન અને નક્કર બને એ કાજે કર્મ જેમ છે તેમ ભાવના વાસ્તવિકપણાના પ્રદેશમાં રહીમાં કરે તે કાજે સાધના છે. મકાન સારું બને એટલે જીવનમાં સાધનાનો માર્ગ એ જ મહત્વનો માર્ગ છે એમ વારંવાર મનમાં દ્રઢાવી દ્રઢાવી સાધકે મનની કનેથી કામ લેવાનું રહે છે. આમ આપણે મનને સતત સંકરવાનું, ટકોરવાનું, સંકેલવાનું પણ છે. આ છોકરીને કહી દે સંકેલવું, ટકોરવું, સંકેલ, સંકોરવું, સંકેલવું. આ ચૂલા પર ચા હોય, ચૂલા તો જોઈએ હોય તે, પછી આ નીચે બાર લાકડા બળતા હોય હાંટીને, પછી આ બનતી હોય બાર જ બળતા હોય તો આમ ધક્કો મારે ને, એ સંકેલું કહેવાય. સંકોરવું પડે નહીં ચા થાય, એ મનને પણ સંકેલવું, સંકોરવું પડે અને પાછું સંકોરવું, સંકેલવું, પેલા આમ હાટીકડા કરીને આમ ધક્કો મારો, સમજાઈ ગયું. પછી એક શબ્દ છે ટકોરવું, એને ટકોરવું એટલે ક્યાં આટા મારે છે, આ બાજુ નથી કીધું તને જવાનું, બે ઘોડે નહીં ચડાય બાપુ એમ. બીજો મુદ્દો છે 38 અક્ષરને. આપણે જો આપણું કામ ભગવાનને ભજવાનું જે માથે લીધું છે તે જો મન હૃદયપૂર્વક કર્યા કરશું, અંતરમાં અંતરથી પ્રેમ ભક્તિ વડે કરીને એનું જોડાણ ભગવાનનું આપણી સાથે કર્યા કરશું તો મોં કાંત લીધા વિના પણ એ કામ આપણું થઈ જવાનું છે, નક્કી જાણજે. એમાં જરૂર નહીં મોંને કાંતી, પછી આપણે જે સંસાર મળ્યો છે એની આપણે અવગણના નથી કરવાની, પણ એની ઉત્સુકપણું આપણા મનમાં નહીં રાખવું. વળી સંસારમાં બીજે બધે નજર નાખું છું તો ત્યાં જે રીત રસમો છે તેના કરતાં તારે ત્યાં વૃત્તિ વિશેષ ઉદાર છે. બીજે બધે ઘરે ગયા હોય તેમાં લોભ ને પેલી પ્રકૃતિને પેલું થોડુંક હોય ને ખેંચાતાણી, એ દેખાતું હતું. તારે ત્યાં ઉદાર, વિશેષ ઉદાર વૃત્તિ છે એમ મને જણાયું છે, એમ કહેવાય એમ લીધું. કુટુંબથી છેક તદ્દન અજાણ્યા માનવીની સાથે ઘણો પત્ર વ્યવહાર હોય અને તે બાબતમાં તને પ્રેમથી સંપૂર્ણ છૂટ આપ્યા ઘરવાળા, તો સમજ ઘરવાળાનું માનસિક અવસ્થા પોળી છે, વિશાળ છે. એવા દરેક કુટુંબમાં વિધવા માટે આવું નથી, અરે વિધવાની તો વાત જવા દો, પણ વહુ દીકરીને માટે પણ કેવી રીતનું બનવું, બહુ એવી રીતનું બનવું સુલભ તો નથી જ. તેથી મોંને કાંત ન લેવાય તો નાસીપાસ ન થતી એનું કોઈ કારણ નથી. મારે યારે પત્ર વ્યવહાર રાખ એટલે બસ એમ કીધું, અને તારા ઘરના માણસોનો વૃત્તિ ઉદાર છે કે તું મારે યારે પત્ર વ્યવહાર કરે તો એને કંઈ મનમાં આમ તેમ થતું નથી. આપણે મળવાનું છે તે સ્થૂળ રીતે તો કોઈ મળવાનું જ નથી, પરંતુ મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમમાં જ્ઞાનની ભાવના વડે અને જીવન વિકાસના હેતુ કાજે મળવાનું છે.
ત્યાં જો એવી રીતે મળવાનું રાખીએ ને તો એ તો બડી સૌ ઉત્તમ માં સૌથી ઉત્તમમાં ઉત્તમ કહેવાય. જીવનમાં ચડાય પડાય ખરું, પરંતુ ત્યારે જે જીવ હૃદયનું ભાન રાખે છે તે તો પડવાની પ્રક્રિયામાંથી ઉલટા વધુ બળ અને પ્રેરણા મેળવી લઈએ છે, ઉલટો વિશેષ આગળ ધપે. આપણી અહમતાને જેમ બને તેમ આઘાત આપ્યા કરવો, આપણું અહમ જ્યાં તૂટતું હોય એવી જગ્યાએ જવું. કોઈ અપમાન કરે અહીંયા મોટા કે હું તો પેશિયલ જતો, તો ખબર પડે કે આપણે શક્તિ આવી શકે નહીં ટકવાની, કે હળહળી જાય છે. એક વાંચેલું સાહેબ, આપણું ધાર્યું કે કહ્યું ન થાય ત્યારે મનમાં વિશેષ રાજી થવાનું છે, સાધના કરવા નીકળાય એની વાત છે બાપુ. ત્યારે અહંકારને આપણે કહેવાનું કે લે બેટા લેતો જા, જ્યાં ને ત્યાં આગળ ધપે છે તો પછી હવે ધપ્પા ખા, વગર લેવા દેવા, કોઈને કંઈ કશું સૂચન પણ કરવું લેવા દીધા વગર ના કરવું. કોઈ કંઈ કશી વાતચીત કરે એનો ફણગો કે ફણકાર રૂપે પહેલાં સામા માનવીને કહેવાનું મનમાં કશું સ્ફુરી આવે તે વેળા જાગૃતિ રાખીને તટસ્થતા અનુભવવાનું કેળવું. ખુશખુશ ના કરવું એને ઈધર એને ઈધર ઈધર કે ઈધર, આપણે બને એટલા અંતર્મુખી થવું પડે. સર્વજીવની સાથે સુમેળપણાથી વર્તવાનું રાખવું. તું તારું આટલું ઉપર કહ્યું એટલું કામ, તારું નહીં મારું, તું મારું ઉપર કહ્યું એટલું કામ કરશે ને તો એનું સુખદ પરિણામ આપોઆપ જ તને ભોગવવા મળશે. ચાલો હવે શ્રદ્ધાના લક્ષણ આવ્યા છે 66.